રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી ડ્રો કરીને 244 સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. મેળા માટે 5 કેટેગરીમાં 1,749 અરજીઓ આવી હતી, જેની સામે 244 સ્ટોલ્સ ફાળવ્યા છે, જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે હરાજી કરવામાં આવશે તેમ જાહેર કરાયું હતું. લોકમેળા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કેજી ચૌધરી, પ્રાંત અધિકારી ડોક્ટર સંદીપ વર્મા, ગ્રામીણ પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ, સ્ટોલ્સ માટે અરજી કરનારા અરજદારો, પત્રકારો વગેરેની હાજરીમાં કોમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરથી ડ્રો કરવામાં આવ્યો હતો. લોકમેળામાં 5 કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ 1,563 અરજીઓ રમકડા માટેની બી કેટેગરીમાં આવી હતી, જેમાં 178 સ્ટોલ્સ ફાળવ્યા છે. નાની ખાણીપીણી માટેની સી કેટેગરીમાં 77 અરજીઓ સામે 14 સ્ટોલ્સ ફાળવ્યા છે. મધ્યમ ચકરડી માટેની જે કેટેગરીમાં 48 અરજીઓ સામે 4 સ્ટોલ્સ ફાળવ્યા છે. નાની ચકરડી માટેની કે કેટેગરીમાં 39 અરજીઓ સામે 28 સ્ટોલ્સ ફાળવ્યા છે, જ્યારે નાની ચકરડી 2-2 માટેની કે કેટેગરીમાં 22 અરજીઓ સામે 20 સ્ટોલ્સ ફાળવ્યા છે. ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરે લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ્સ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી, તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટીતંત્રને માર્ગદર્શન અપાયું હતું. આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્ટોલ્સની ફાળવણી હવે પછી થશે, જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરાજી કરવામાં આવશે. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે નામ બાબતે ગઈકાલ સુધીમાં 700થી વધુ અરજીઓ આવી છે, જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે. લોકમેળાની આજે જાહેર હરાજીનું કાર્યક્રમ થયું છે. અમે ટૂંક આપ જોઈ શકો છો કે મીડિયાના મિત્રોની હાજરીમાં અને લોકોની જે એપ્લિકન્સની હાજરીમાં વહીવટીતંત્રના ટીમ આ કામગીરી કરેલા છે. આપ જોઈ શકો છો કે ટોટલ અરજીઓ જે આવી છે 1749, લગભગ 1750 અરજીઓની આજુબાજુ 1749 પ્રિસાઇસલી આવી છે, અને સ્ટોલ્સની સંખ્યા 244 સ્ટોલ્સ અમે એલોટ કર્યા છે. કેટેગરી બીમાં જે રમકડાઓ છે એમાં સૌથી વધારે અરજીઓ આવી હતી, અને 178 અમે સ્ટોલ્સ એલોટ કરીએ છીએ. 1563 અરજીઓ આવી હતી, આમાંથી અમે 178 એલોટ કરીએ છીએ. કેટેગરી સીમાં 77 અરજીની જગ્યામાં 14 અમે એલોટ કરીએ છીએ. કેટેગરી જે મધ્યમ વર્ગ સાઇઝના જે ચકડીઓ છે 48 એપ્લિકેશન્સ અને 4 અમે અલોટ કરીએ છીએ. કેટેગરી K1 નાની ચકડી જે 39 એપ્લિકેશન્સ આવી છે અને 28 અમે અલોટ કર્યા છે, અને કેટેગરી K2 નાની ચકડીઓમાં 22 અરજીઓ આવી છે અને 20 અમે અલોટ કર્યા છે. કુલ 244 જગ્યાના સ્ટોલ્સની હરાજી આજે થઈ છે, અને અમે જાહેર નોટિસ બોર્ડમાં પણ એ મૂકવાના છે, અને જે લોકોની પરત રિફંડ આપવાના છે એ સિટી SDMના બંને SDMના ટીમની હાજરીમાં આજે રિફંડ પણ આપીશું, અને બાકીનું બધા નોટિસમાં ડિસ્પ્લે કરશું.